બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ટીફીન સેવાનો શુભારંભ. સોમનાથ ટ્રસ્ટે આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે એક અનુકરણીય પગલું ભરીને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે દૈનિક નિઃશુલ્ક ટીફીન સેવાના પ્રારંભની જાહેરાત કરી છે. આ સેવા સોમનાથ ટ્રસ્ટના દુખિયાના નાથ સોમનાથ સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવી છે, જે ટ્રસ્ટના સેવા કાર્યોના વિસ્તૃત શ્રેણીમાં ઉમેરો કરે છે. ધાર્મિક સંસ્થાના સામાજિક યોગદાનને નવી સંકલ્પના પૂરી પાડી છે. આ સેવાનું ઉદ્ઘાટન વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના માન્ય ટ્રસ્ટી જેડી પરમાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દર્દીઓ અને તેમના પરિવારજનોને ભોજન વિતરણ કરી સેવાનો પ્રારંભ કરાયો હતો. સેવાનું આયોજન અને કાર્યપ્રણાલી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક દિવસે અગાઉથી વેરાવળ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકલન કરવામાં આવશે અને આ સેવા હેઠળ દર્દીઓ અને એક પરિજન માટે બપોરે અને સાંજે ટ્રસ્ટના ભોજન પ્રસાદ ગૃહમાં તૈયાર કરાયેલ તાજું અને પૌષ્ટિક ભોજન લીક પ્રૂફ કન્ટેનરમાં પેક કરીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. નિર્મિત સેવા માળખું સોમનાથપુરના ભોજન અને પ્રસાદ નિર્માણના માનકો અને તેમની ઉચ્ચ ગુણવત્તા જગ પ્રસિદ્ધ છે, ત્યારે વિશેષ રૂપે દર્દીઓ માટે બનનાર ભોજન કેન્દ્રમાં શ્રેષ્ઠ હાઇજેનિક સ્ટાન્ડર્ડ્સ અપનાવવામાં આવે છે. દર્દીઓ સુધી ગરમ તાજું ભોજન સમયસર પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દીપક જોશી, જેડ ટીવી, ગીર સોમનાથ.